અરવલ્લી જિલ્લામાં ખાબકેલ ભારે વરસાદના કારણે મેશ્વા નદીમાં પાણી આવતા વાલીઓલથી સોલપુર તરફના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે, ત્યારે ભિલોડા તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભિલોડાનો વરસાદ અને ઉપરવાસમાં ખાબકેલા વરસાદના કારણે મેશ્વો નદીમાં નવા નીર આવ્યા છે. મેશ્વો નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે શામળાજી પાસે આવેલ વાંદેલથી સુરપુર તરફના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો પણ રહીશો એક તરફથી બીજી તરફ જઈ શકાતું નથી. વાંદેલ ગામથી સામે તરફના 15થી વધુ ગામના લોકોનું શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, સ્મશાન, દૂધ મંડળી વગેરે તમામ સુવિધા વાંદેલ ગામ સાથે છે અને વચ્ચે મેશ્વો નદી આવે છે, જેના કારણે 15 ગામના વિદ્યાર્થીઓ, ગ્રામજનો વાદીઓલ જઈ શકતા નથી. આજે પણ મેશ્વો નદીમાં 1000 ક્યુસેક પાણીની આવક થતાં નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જેથી રહીશોએ એક તરફથી બીજી તરફ જવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ તંત્રમાં અનેક વખત રજૂઆત પણ કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કામગીરી થઈ નથી. જો પુલ બનાવવામાં ના આવે તો ગ્રામજનોએ મેશ્વો નદીમાં જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે. સૌથી અગત્યની બાબત એ છે કે સામે કાંઠે આવેલ 15થી વધુ ગામના લોકોનું સ્મશાન પણ વાંદેલ ગામે આવેલું છે. માણસની છેલ્લી યાત્રામાં પણ મેશ્વો નદીના પુર જાણે વિઘ્નરૂપ બનતા હોય એમ અંતિમ યાત્રા પણ નિયત માર્ગ કરતા 15-20 કિલોમીટર ફરીને લઈ જવી પડે છે. સંજય શર્મા, જેએસટી, અરવલ્લી. આજે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ છે અને અમારે અહીંયા આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ હાલ બી 70-80 વર્ષથી આ પરિસ્થિતિ છે. અહીંયાથી અમે સામે કાંઠે નથી જઈ શકતા અને અમે અનેક જગ્યાએ રજૂઆતો કરેલી છે, અનેક લોકોને ભલામણ માટે કીધેલું છે, પણ કોઈ નેતા અમારી કોઈ વાત સાંભળતું જ નથી. અને સરકારી પ્રોગ્રામ હોય ત્યારે અમને કહે છે કે તમે સંખ્યા લઈને આવી જવાનું, અમે સંખ્યા લઈને બી જતા હોઈએ છીએ, છતાં બી અમારી કોઈ વાત સાંભળતું નથી. અને હવે જો અમારું અહીંયા ગરનાળાવાળું પુલનું કામ ના થાય તો અમે એવું નક્કી કર્યું છે કે અમારા બાળકોના ભવિષ્ય માટે અમે અહીંયા જળ સમાધિ લેશું, જેથી કરીને અમારા બાળકો હાલ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ નદી આવવાના લીધે એ શિક્ષણથી વંચિત ના રહે, એટલે જ અમે હાલ એવું નક્કી કરી રહ્યા છે કે અમારે હવે અહીંયા જળ સમાધિ લેવી એ નિશ્ચિત બની જવાનું છે. કેટલા ગામોનો સંપર્ક? અહીંયા 15-20 ગામોનો સંપર્ક તૂટી જાય છે અને એમ ગોળ ફરીને જઈએ તો અમારે 15-20 કિલોમીટર અને એમાં પૈસા બી અમારા ખોટા ખર્ચો કરવો પડે છે અને ટોટલ અહીંયા આદિવાસી લોકો રહે છે અને અહીંયા મજૂરી કરી અને જીવન ગુજરાન ચલાવતા લોકો વસે છે, જેને ગોળ ફરીને જવું બી આર્થિક રીતે પાલવે તેવું પણ નથી અને એમનું ઘરમાં દૂધ ખેતરમાં નાખવા માટે ખાતર પણ લાવી શકતા નથી, જેથી ખેતીમાં પણ નુકસાન થાય છે. અમારે સામે સ્મશાન છે, સ્મશાનમાં પણ અગ્નિસંસ્કાર કરવા માટે લઈને જવું બહુ મુશ્કેલ પડે છે. આ નદી સામે બેનને કાંઠે ચોમાસામાં હોય ત્યારે તકલીફ પડે છે. પુલ અમારે પુલ બને તો બહુ સારામાં સારું છે. પછી ખેતી માટે ખાતર લેવા જવું તો વોદ્યોલ અમારે સંઘ છે, સોસાયટી છે, તો સોસાયટીથી અંદર લાવીને મકાઈ ઘઉં ગમે તે હોય તકલીફ પડે છે. ત્યારે સાધન વગર વિકસિત અવિકસિત કહેવાય, સુવિધા નથી ઉપલબ્ધ રહેતી. બીજા નંબરમાં ડેરી છે, એ વોદ્યોલ ગામમાં છે. વોદ્યોલ ડેરી ત્યાં નદી બેરને કાંઠે વહેતી હોય ત્યારે દૂધ પણ લઈને જઈ શકતા નથી અને આમ 15 કિલોમીટર ચાલીને જવું એટલે બહુ મુસીબત પડે છે. બીજા નંબરમાં કે શાળાઓ છે ત્યાં વોદ્યોલ 1-8 ધોરણ સુધી અને એ 8-12 સુધી વોદ્યોલમાં જ છે. અમારે અહીંયા નજીક 15-20 કિલોમીટર હાઈસ્કૂલો છે. અમારે સ્કૂલ પણ જોઈએ અને ત્યાં પુલની અમારે વ્યવસ્થા કરી આપે તો છોકરાને 15 કિલોમીટર ચાલીને જવાનું ઓછી તકલીફ પડે.